એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ. દૂર દૂરથી આવતા દર્દીઓને સારવારમાં પડે છે વિલંબ. વિલંબને દૂર કરવા અમદાવાદ સિવિલનો પ્રયાસ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું માન ધરાવે છે, જ્યાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અહીંયા ગુજરાત તો ઠીક, પરંતુ નજીકના રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રથી પણ દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ આવતા હોય છે. વળી દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલ પ્રશાસન પણ પહોંચી વળવા સક્ષમ છે, પરંતુ મોટી વ્યવસ્થાને લીધે સારવારમાં કે વ્યવસ્થામાં થતો વિલંબ દર્દીઓ માટે હાલાકીનું કારણ બને છે. અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને જ્યારે એક કરતા વધુ નિષ્ણાત તબીબોની જરૂર પડતી હોય છે, ત્યારે તેના સગા સંબંધીઓ અન્ય તબીબોની મુલાકાત કરીને દર્દીને જરૂર મુજબની સારવાર આપવામાં મદદ કરતા હોય છે. પરંતુ આ પરિસ્થિતિમાં દર્દીને અમુક પ્રકારે સારવારમાં ખોટ જણાતી હતી, જેમાં પૂરતી સારવારનો અભાવ અને યોગ્ય તબીબનું માર્ગદર્શન ખૂટતું હતું. એટલે સિવિલ હોસ્પિટલમાં અમે એક વેબ પોર્ટલ બનાવ્યું છે, અને જે ખાસ કરીને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ રેફરન્સ હોય છે ને એના માટે ઉપયોગમાં લઈ રહ્યા છીએ. જો આપણે ભૂતકાળની વાત કરીશ તો એવું હતું કે જ્યારે કોઈપણ દર્દીઓ દાખલ થાય વોર્ડની અંદર, સવારનો રાઉન્ડ થાય અથવા ઇમરજન્સીમાં આવ્યા હોય, ત્યારે ઘણીવાર એવું બને કે મેડિસિનમાં દાખલ દર્દીને સર્જનની રેફરન્સની જરૂર પડે, સર્જરીમાં દાખલ દર્દી હોય તો એને ઓર્થોપેડિક, ન્યુરોસર્જરી કે કોઈપણ ડિપાર્ટમેન્ટના ક્રોસ રેફરન્સની જરૂર પડે, અને આ રેફરન્સ થાય પછી જ એની એકચ્યુઅલ સારવાર, અને એવું કહી શકાય કે જે એક્સપર્ટ ઓપિનિયન આવે પછી એનું ડેફિનેટ સારવાર તરફ યુનિટ આગળ વધતું હોય છે. અને આવા બધા કિસ્સાઓમાં વોર્ડની અંદર જે બે ત્રણ સર્વન્ટ હોય એ લોકોના પૂરા થઈ જાય એના પછી ઘણીવાર દર્દીના સગાએ કેસ લઈને એ રેફરન્સ નોટ કરવા જવું પડતું હતું, અને એના હિસાબે દર્દીના સગાને પણ ઘણી તકલીફ ઊભી થતી, અને એની સાથે સાથે અમારી પાસે ડેટા પણ નહીં આવતા હતા કે કેટલા રેફરન્સ થયા, કેટલા જોવાયા, કેટલા બાકી છે, અને રેફરન્સ ન જોવાય એનાથી કરીને દર્દીને એની સારવારમાં વિલંબ થવાની શક્યતા આવતી. હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ સિવિલમાં ઇનહાઉસ એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેના દ્વારા દર્દીઓને જોઈતી સારવાર મુજબ નિષ્ણાત તબીબો મળી શકે. એટલું જ નહીં, અમુક રિપોર્ટ સિવાય તમામ સવલતો દર્દીઓને પોતાના બેડ સુધી મળી રહે તે મુજબની સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એડમિનિસ્ટ્રેટર તરફથી એવો પ્રયાસ છે કે દર્દીને એના બેડ પર જ બાકી બધીની વસ્તુઓની સારવાર અને એડવાઇસ મળી રહે, અને એને માત્ર ને માત્ર એક્સરે કરવા, સીટી સ્કેન કે MRI કરવા કે સોનોગ્રાફી માટે જ એને નીચે જવું પડે, બાકીની બધી જ વસ્તુ એને બેડ પર મળી રહે એવા પ્રયાસ ચાલુ હતા. અને એની અંદર આ વેબ પોર્ટલ ડેવલપ કર્યું છે, જેની અંદર બે પ્રકારના રેફરન્સ છે. જે વ્યક્તિને ઇમરજન્સી રેફરન્સ કરવાનો હોય એને 3 કલાકની અંદર જે તે યુનિટના ડૉક્ટરે જવું પડે, અને જે રૂટીન રેફરન્સ હોય એને 24 કલાકની અંદર જવું પડે. સિસ્ટમમાં એવું છે કે રેફરન્સ લખ્યા પછી એનો ફોટો પાડી અને એ અપલોડ કરી દે પોર્ટલ પર, એટલે જે તે યુનિટના ડૉક્ટરનો રેફરન્સ કન્સર્ન્ડ યુનિટના ડૉક્ટરના મોબાઈલમાં એને દેખાય, જેથી કરીને એ ડૉક્ટરને સમજ પડે કે મારે ફલાણા વોર્ડમાં જઈ અને આ દર્દીને જોવાનું છે. એ ત્યાં જાય, દર્દી જોવે અને એનો પાછો ફોટો અપલોડ કરી દે, એટલે સામસામે એ રેફરન્સ વેરીફાઈ થઈ જાય અને આંકડો 0 થઈ જાય. એવરી ડે ઇવનિંગ અને મોર્નિંગમાં મારી પાસે એ ડેટા આવે કે આખી હોસ્પિટલની અંદર કેટલા રેફરન્સ થયા, કયા ડિપાર્ટમેન્ટે કેટલા રેફરન્સ કર્યા, અને એ રેફરન્સ જોવાયા બાકી છે, એનો બધો જ મારી પાસે ડેટા આવી જાય, જેથી કરીને કોઈક પરિસ્થિતિમાં જે ડિપાર્ટમેન્ટે રેફરન્સ ન જોયા હોય તો એના HOD-ને એના યુનિટને જાણ કરી અને રેફરન્સ આપણે ઝડપથી જોડાઈ શકીએ. અમદાવાદ સિવિલમાં દર્દીઓ માટે ઇનહાઉસ એપ્લિકેશન. તમામ તબીબોને આપવામાં આવ્યા છે યુઝર ID અને પાસવર્ડ. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને જુદા જુદા વિભાગોના નહીં થાય ધક્કા. એક તબીબ જ અન્ય તબીબને આપશે માહિતી. સૂચન બાદ તાત્કાલિક ધોરણે તબીબો કરશે દર્દીઓની મુલાકાત. અત્યાર સુધીમાં 2,10,000 લોકોને અપાઈ છે સેવા. ફાયદો એનો એ થાય કે પેશન્ટોના સગાએ ફરવાનું બંધ થઈ ગયું, ડૉક્ટરને મોબાઈલ પર એની ઇન્ફોર્મેશન મળતી થઈ ગઈ, એટલે સિસ્ટર સર્વન્ટ દરેક લેવલે રાહત થઈ ગઈ. અને એનો બીજો પણ ફાયદો એવો થયો કે ઝડપથી એ દર્દીનો રેફરન્સ જોવાઈ જાય, જેથી કરીને એને ડેફિનેટિવ પ્લાન અને મેનેજમેન્ટ માટે આગળ વધી શકાય. અત્યારે સુધી હું તમને કહીશ તો 2,10,000 કરતાં વધારે આવા રેફરન્સ અત્યાર સુધી થઈ ચૂક્યા છે અને એટલા લોકોને એનો ફાયદો મળ્યો છે.
આ એપ્લિકેશન મારફતે દર્દીઓ અને તબીબો એકબીજા સાથે સંપર્કમાં રહેશે, જેના લીધે દર્દીને જરૂરિયાત મુજબની સારવાર ગણતરીના સમયમાં મળી શકશે. સાથે જ તેના સગા સંબંધીઓને અન્ય વિભાગોના ધક્કા પણ નહીં ખાવા પડે. અમદાવાદ સિવિલ દ્વારા ગોઠવવામાં આવેલું આયોજન આગામી દિવસોમાં રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ કરવામાં આવે તો દર્દીઓને પડતી હાલાકી દૂર થઈ શકે છે. પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.